तो हवे आगळनो दाखलो लईए। दाखला नंबर 11 के वक्र y इज इक्वल टू 1/x-3 x नॉट इक्वल टू 3 ने बे ढाळवाळी तमाम स्पर्शकोना समीकरणों शोधो। आगळनी रीतनो ज दाखलो छे, कंई नवुं कंई छे नहीं। अहीं वक्रनुं समीकरण y बराबर 1/x-3 બે ઢાળવાળી, કેટલા ઢાળવાળી? બે ઢાળવાળી સ્પર્શકના સમીકરણ। એટલે પહેલાં તો બિંદુ શોધવું પડશે તમારે, તો બિંદુ શોધવા માટે તમને ઢાળ આપેલો છે, એટલે હવે આનું વિકલન કરી દઈશું। તો 1/x-3નું વિકલન -1/x-3² ઓકે। હવે ધારો કે x0 y0 બિંદુ આગળ આ સ્પર્શકનો ઢાળ 2 થાય છે। ધારો કે x0 y0 બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ 2 થાય છે, એટલે કે x0 y0 આગળ બિંદુએ વક્રના સ્પર્શકનો ઢાળ 2 છે। તેથી dy/dx એટ ધ પોઈન્ટ x0 y0 ઇઝ ઇક્વલ ટુ 2। એટલે x0 y0 બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ 2 છે। હવે આપણે જે વિકલન કરેલું છે એમાં -1/x0-3² એટલે એક્સની જગ્યાએ એક્સ યામ મૂકી દીધો, ઇઝ ઇક્વલ ટુ 2। હવે આ પદ હું સામે લઈ જાઉં તો x0-3² ઇઝ ઇક્વલ ટુ -1/2। પણ કોઈ પણ સંખ્યાનો વર્ગ માઇનસ હોય જે શક્ય નથી, તેથી વક્ર પર કોઈ પણ બિંદુએ આગળ સ્પર્શકનો ઢાળ 2 ન હોઈ શકે। એટલે આપણને દાખલાની અંદર જે પ્રશ્ન પૂછેલો છે કે સ્પર્શકના સમીકરણ શોધો, કેટલા ઢાળવાળા? 2 ઢાળવાળા। પણ આપણને બિંદુ જ અહીંયા નથી મળતું ને, તો બિંદુ ના મળે તો પછી સ્વાભાવિક છે કે સમીકરણ પણ મળવાનું નથી। એટલે એવી કોઈ રેખા જ અસ્તિત્વ નથી ધરાવતી કે જે બિંદુએ આ સ્પર્શક એ રેખાનો ઢાળ કેટલો થાય? 2 થાય। ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 12। વક્ર y ઇઝ ઇક્વલ ટુ 1/x²-2x+3 ને 0 ઢાળવાળા તમામ સ્પર્શકોના સમીકરણ શોધો। કેટલા ઢાળવાળા? 0 ઢાળવાળા। એટલે એવા બિંદુ શોધવાના જે બિંદુએ, પહેલાં બિંદુ શોધવું પડશે ને, કારણ કે x0 y0 આગળ એનો ઢાળ કેટલો થઈ જશે? કેટલો? 0, બરાબર। તો ચલો હવે આપણે પહેલાં ધારી લઈએ, અરે ધારવાનું કઈ છે, આપેલું જ છે રકમમાં। અહીં વક્રનું સમીકરણ y=1/x²-2x+3। હવે આનું વિકલન કરી કાઢીએ, તો આનું વિકલન કેવી રીતે કરીશું? તો 1/xનું વિકલન -1/x²। તો એની ઉપરથી 1/x²-2x+3નું વિકલન -1/x²-2x+3² પછી કોનું વિકલન કરીશું? તો x²-2x+3નું। તો x²નું વિકલન 2x, 2xનું વિકલન 2 અને 3નું વિકલન 0। એટલે આ ઢાળ થયા રે, વિકલન એટલે શું થઈ ગયું કહેવાય? સ્પર્શકનો કોઈ બિંદુ આગળનો ઢાળ। તો ધારો કે x0 y0 બિંદુએ વક્રના સ્પર્શકનો ઢાળ 0 છે। કોઈ બિંદુ છે x0 y0, એ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ 0 છે, માટે હવે આપણે જે વિકલન કરેલું છે એ વિકલનમાં xની જગ્યાએ x0 મૂકી દઈએ અને સાદરૂપ આપીએ, એટલે x0 મૂકીએ તો -2 × x0 -2 / x0² -2x0 + 3² = 0।
છેદનું પદ સામે લઈ જઈએ તો 2x0 માઇનસ 2 બરાબર 0 એટલે x0 ઇઝ ઇક્વલ ટુ 1 ઓકે આવી ગયો x યામ હવે કયો યામ શોધવાનો રહ્યો y યામ હવે x0 y0 બિંદુ એ વક્ર પર આવેલું છે તેથી તે વક્રના સમીકરણનું શું કરે સમાધાન આપણી જોડે જે વક્રનું સમીકરણ છે એમાં કિંમત મૂકી દઈએ તો y0 ઇઝ ઇક્વલ ટુ 1/x0² - 2x0+3 હવે આમાં x0ની કિંમત કેટલી છે 1 તો x0ની જગ્યાએ 1 મૂકી દઉં તો y0 ઇઝ ઇક્વલ ટુ 1/(1)² - 2x1+3 હવે આખા પદનું સાદરૂપ આપી દઉં તો મારો જવાબ કેટલો આવશે 1/2 એટલે બિંદુ કયું થઈ ગયું કહેવાય કે એક્સ યામ 1 હતો વાય યામ કેટલો આવ્યો 1/2 તેથી 1/2 બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ કેવો થઈ ગયો 0 ઢાળ પણ આવી ગયો છે બિંદુ પણ છે તમારી જોડે તો હવે સ્પર્શકનું સમીકરણ શોધી શકાય કારણ કે આપણને પ્રશ્ન શું હતો સ્પર્શકના સમીકરણ મેળવવાના છે તો સ્પર્શકના સમીકરણ માટે તમારી જોડે ઢાળ m બરાબર 0 થઈ ગયો ઓકે ઢાળ થઈ ગયો બિંદુ પણ થઈ ગયું x0 y0 ઇઝ ઇક્વલ ટુ 1/2 અને એની ઉપરથી સ્પર્શકનું સમીકરણ y - y0 ઇઝ ઇક્વલ ટુ m(x - x0) y - y0 એટલે 1/2 ઢાળ તો 0 છે ઇન્ટુમાં x - x0 એટલે 1 સાદરૂપ આપી દઈએ તો 2y - 1/2 એટલે કે 2y ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જશે કારણ કે આ પદ તો આખું 0 થઈ જશે એટલે કે y બરાબર 1/2 પણ લખી શકાય 2y બરાબર 1 એ લખાય 2y - 1 = 0 લખો એ પણ ચાલે ઓકે ચલો હવે એના પછીનો દાખલો લઈએ એના પછીના દાખલામાં પણ કોન્સેપ્ટ તો આ રીતનો જ છે કે વક્ર x²/9 + y²/9 ઇઝ ઇક્વલ ટુ 1 સોરી રકમમાં ભૂલ છે અહીંયા 9ની જગ્યાએ અહીંયા 16 આવશે ઇઝ ઇક્વલ ટુ 1ના જે બિંદુ આગળ સ્પર્શકો એક્સ અક્ષને સમાંતર હોય બીજો વાય અક્ષને સમાંતર હોય તે બિંદુઓ શોધો તો અહીં વક્રનું સમીકરણ x²/9 + y²/16 ઇઝ ઇક્વલ ટુ 1 આ સાચું લખેલું છે ઉપર પ્રિન્ટિંગ મિસ્ટેક છે અહીંયા સોલ્વ કરી દેજો હવે આપણે સૌથી પહેલાં તો નિયમ પ્રમાણે વિકલન જ કરવું પડે તો x²નું વિકલન 2x/9 y²નું વિકલન 2y થઈ જશે અને અપોનમાં 16 અને વાયનું ફરીથી વિકલન એટલે dy/dx અને 1નું વિકલન 0 હવે આ પદ સામે લઈ જઈએ અને dy/dxને કરતા બનાવું તો 16x કારણ કે 2 ઉડી જવાના એટલે 16x/9y ઓકે વિકલન થઈ ગયું હવે આપણને આ પ્રશ્નની અંદર બે દાખલા પૂછેલા છે પહેલો દાખલો છે એક્સ અક્ષને સમાંતર જો સ્પર્શક એક્સ અક્ષને સમાંતર હોય તો x0 y0 બિંદુ આગળ સ્પર્શક એક્સ અક્ષને સમાંતર હોય તેનો ઢાળ 0 થાય એક્સ અક્ષને સમાંતર હોય તેનો ઢાળ કેવો થવાનો 0 કેમ કારણ કે તે રેખા સમસિતિજ રેખા થશે અને સમસિતિજ રેખાનો ઢાળ 0 હોય હવે આમાં કિંમતો મૂકી દઈએ આપણે 16x0/9y0 છેદનું પદ સામે જશે એટલે x0 ઇઝ ઇક્વલ ટુ 0 ઓકે હવે આ x0 ઉપરથી આપણે yyam શોધવો પડશે હવે આ બિંદુ વક્ર પર આવેલું છે એટલે x02/9 + y02/16 ઇઝ ઇક્વલ ટુ 1 x0 ઇઝ ઇક્વલ ટુ 0 મૂકી દઈએ આની અંદર તો y02 = 16 તો y0 = ±4 તેથી વક્ર પરના 04 અને 0-4 બિંદુ આગળ સ્પર્શકો કેવા થાય એક્સ અક્ષને સમાંતર જો હવે એમાં બીજો દાખલો છે કે ધારો કે x0 y0 બિંદુ આગળ સ્પર્શક વાય અક્ષને સમાંતર છે જો વાય અક્ષને સમાંતર હોય તો એ શિરોલંબ રેખા કહેવાય શિરોલંબ રેખા હશે તેનો ઢાળ અવ્યાખ્યાયિત થાય
એનો ઢાળ કેવો થાય? અવ્યાખ્યાયિત. પણ અવ્યાખ્યાયિત પદનું વ્યસ્ત કરી કાઢો, વન અપોન ડીવાય બાય ડી એક્સ કરવામાં આવે તો એનો શું થઈ જશે? એની કિંમત શૂન્ય થઈ જવાની. એટલે આમ તો ઢાળ અવ્યાખ્યાયિત થાય, પણ તેનું વ્યસ્ત કરીએ તો જવાબ કેવો થઈ જશે? ઝીરો. વ્યસ્ત કરી કાઢ્યું એટલે 9y0 અપોન 16x0 ઇઝ ઇક્વલ ટુ 0, એટલે y1 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આપણે x1 y1 બિંદુ ધારેલા છે, કારણ કે એક જ દાખલાની અંદર બે યામ અલગ અલગ ધારવા પડે, એટલે પહેલામાં x0 y0 અને બીજામાં x1 y1, એટલે y1 ઇઝ ઇક્વલ ટુ 0. x1 y1 બિંદુ એ વક્ર પર આવેલું છે, તે વક્રના સમીકરણનું શું કરે? સમાધાન. એટલે y1 બરાબર 0 મૂકી દેવામાં આવે તો x1² / 9 ઇઝ ઇક્વલ ટુ 1, x1² ઇઝ ઇક્વલ ટુ 9, એટલે x1 ઇઝ ઇક્વલ ટુ +3. તેથી કેટલા બિંદુ મળ્યા કહેવાય? બે બિંદુ મળ્યા કહેવાય, એક 3-0 અને બીજું કયું મળ્યું કહેવાય? -3-0 બિંદુ. આગળ સ્પર્શકો yx ને કેવા છે? સમાંતર. ઓકે.